વલસાડ જિલ્લામાં દિથલબીજ શરૂ કરવા માટે ધારાસભ્યની આગેવાનીમાં લારી ગલ્લા ધારકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કલેક્ટર દ્વારા બૂથ શરૂ કરવા માટે ખાતરી અપાઈ. કોરોના મહામારીને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ તિથલબીજ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ તિથલબીજ પર લારી ગલ્લા ધારકોની હાલત કફોડી બની છે, જેને લઈ લારી ગલ્લા ધારકો દ્વારા સમગ્ર મામલે ધારાસભ્ય ભરત પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેથી ધારાસભ્ય ભરત પટેલ દ્વારા તમામ લારી ગલ્લા ધારકો સાથે મળી તેમની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તમામ કોવિડ-19ના તમામ નિયમો સાથે બીચ શરૂ કરવા અંગે શરૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ થોડા દિવસોમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ બીચ શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે. આજે આપણા જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર શ્રી રાવલ સાહેબ પાસે આજે તિથલ બીચ પર જે બધા રોજીરોટી માટે જે દુકાનો ચલાવે છે, લારી ગલ્લા ચલાવે છે, એમની રજૂઆત હતી મારી પાસે કે કેમ કે સ્વાભાવિક છે કલેક્ટર સાહેબે અને સરકારની ગાઈડલાઈન મુજબ કે સરકારે જાહેરનામું બહાર પાડીને સરકારે આદેશ આપેલ છે, કલેક્ટરે આદેશ આપેલ છે કે કોવિડ-19 અને કોરોના વાયરસને ધ્યાનમાં લઈને તિથલ બીચ તમે જાણો છો લોકડાઉનમાં પણ બંધ કરેલો છે, હમણાં બી વાયરસના થોડું ગંભીરતાને ધ્યાનમાં લઈને સાહેબે બંધ કરાવેલ છે કલેક્ટરશ્રીએ. હવે વાત મુદ્દો તારા તિથલના જે રહેવાસીઓ છે એ લોકો ફક્ત ને ફક્ત રોજી ને રોજગારનું એક સાધન હોય તા તિથલ બીચ પર પામવાળા સિંગચણા એ લારી ચલાવીને રોજીરોટીનું નિર્ભાવ કરતા હોય છે, એટલે સ્વાભાવિક છે એ લોકોની રજૂઆત છે મારે કે અમને ઘણા સમયથી બીજી કોઈ રોજીરોટીનો આશરો નથી, અમને આ લારી ગલ્લા ચલાવવાની પરમિશન આપો. અને એમણે મને આવેદનપત્ર આપ્યું છે, અમે કોવિડ-19 દરેક નિયમોનું પાલન કરીશું, સરકાર જે કહેશે તે પ્રમાણે અમે કરીશું, ગાઈડલાઇન સંપૂર્ણ પાલન કરીશું. એટલે મેં આવેદનપત્ર આપીને અમે ગામના સરપંચ સાથે સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતનું જે થોડી છૂટછાટ આપો, કેમ કે રોજીરોટીનો પ્રશ્ન છે અને કોવિડ-19ની કોરોના વાયરસની બધી ગાઈડલાઇનનું લારી ગલ્લાવાળા પાલન કરશે, અને ભવિષ્યમાં નહીં પાલન કરે એ બાંહેધરી બી આપી છે, ભવિષ્યમાં નહીં પાલન કરે કેમ કે સાહેબ છુપી રીતે બી એનું નિરીક્ષણ કરે છે તિથલ બીચનું, એટલે એવો પ્રશ્ન આવશે ને બંધ કરાવશે, તેને મેં આ જેટી લારી ગલ્લાવાળા અમે જાગૃત કરીશું. ને બુધવારે અમે બધા લારી ગલ્લાવાળાની 5 વાગે સાંજના મિટિંગ રાખી છે, બધાને સાહેબે જે સૂચના આપી છે, સરકારે જે સૂચના આપી છે, બધાને રોજીરોટી જે મેળવતા છે બધાને અમે જણાવીશું, તમે કોવિડ-19 નિયમોનું પાલન નહીં કરશો તો કોઈ પણ લારી ચાલવા દેશે નહીં, આનો ગાઈડલાઇન મુજબ કામગીરી તમારે કરવાની રહેશે, એ અમે સરપંચ હાથે અને અહીંના જાગૃત માણસો હાથે અમે બધાને માહિતગાર આપીશું. એટલે સાહેબે સંમતિ આપી છે, 16 તારીખ આવતીકાલથી ખોલવાની મંજૂરી આપી છે, એટલે દરેકને મારે ખાસ તિથલના માણસોને વિનંતી છે અને હું જઈને પર્સનલી જઈને જાહેર સભામાં વિનંતી કરવાનો છું સરપંચ સાથે, એટલે આ બાબતે સાહેબનો પણ આભાર માનીએ અને સરકારનો આપણે માનીએ, કેમ કે કોવિડ-19ની બીમારી તો છે જ, સાથે આ રોજીરોટીને લોકોની જિંદગીનો પણ ધ્યાન રાખવું પડે, સરકાર બધી જ કાળજી રાખતી છે અને સરકાર પગલાં એટલા માટે લે છે કે કોઈ કોવિડ-19 કેમ કે સુરત બીચ પર અનેક સહેલાણીઓ આવે છે, વલસાડ જિલ્લાના નહીં, સુરતના, બોમ્બેના, અમદાવાદના બધા આવે છે, તિથલ બીચ એવો હશે, સરકારે ડેવલપ કર્યો છે, પણ આમાં કોવિડ-19થી લોકો બચી જાય એ હેતુસર સરકારે બંધ કરાવેલો છે, કલેક્ટરશ્રીએ બંધ કરાવેલો છે, પણ નિયમની રહીને મર્યાદામાં રહીને લોકો ચલાવે એમાં સરકાર કલેક્ટર સાહેબે થોડી છૂટછાટ આપી છે, એનું અમે પાલન કરાવવા અને કરવા માટે દરેકને દબાણ કરીશું અને એ બાબતની સૂચના અમે આપીશું.